जो कि बीजी बाजू राज्य में सार्वत्रिक भरपूर वरसाद पड़ता आ वक्त जब्बर वावेतर थयुं छे। चालू वर्षे गया वर्ष करता 61% वावेतर थयुं छे, पण समस्या छे खातरनी। सौराष्ट्र ने एनी साथे बीजा विस्तारोनी अंदर यूरिया खातरनी बूमो राव संभळाई रही छे। सरकार कहे छे के जत्थो पूरतो छे, अने बीजी बाजू खेडूतोने दररोज खातर माटे टळवळवू पड़े छे। અમને યુરિયા ખાતર મળતું નથી, સવારે 6 વાગ્યાના અહીં આવ્યા છે, ગુજરાતમાં આ સીઝન સાર્વત્રિક ભરપૂર વરસાદ વરસ્યો, તેની સીધી અસર વાવેતરમાં જોવા મળી રહી છે। એક અંદાજ મુજબ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 61% વધુ વાવેતર જોવા મળી રહ્યું છે, પરંતુ આ વર્ષે યુરિયા ખાતરની અછત સર્જાતા સારા ઉત્પાદનના સ્વપ્ન જોતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। ખાતરની અછતને કારણે યુરિયા ખાતર વિતરણ ડેપો પર લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે। પાછી એક જગ્યાની સમસ્યા નથી, આવી રાવ ઘણી બધી જગ્યાએથી ઉઠી છે, જે ચિંતાજનક છે। જામનગરમાં સતત પરેશાન થઈ રહેલા ખેડૂતોએ કિસાન સુવિધા કેન્દ્ર બહાર હલ્લા બોલ શરૂ કરી દીધો, જેના કારણે અંતે પોલીસ પણ બોલાવવાની ફરજ પડી હતી। અમને યુરિયા ખાતર મળતું નથી, સવારે 6 વાગ્યાના અહીં આવ્યા છે, અને હવે ચાલુ કર્યું છે દેવાનું તો 4 થેલી જ આપે, ન મળે તો સાહેબ અમારો મોલ ભરી જાય અને અમે પાયમાલ થઈ જાય। એક મહિનાથી ડેઇલી સર્વિસ સવારના 6 વાગે ઉઠીને અહીં આવીએ છીએ, પણ અમારો વારો આવતો નથી, અને આજે ગઈકાલે નામ લખાવ્યા હતા, એમાં લગભગ 200 નામ લખેલા હતા, અને સવારના અહીંયા 2 ગાડી હતી, અમે રસ્તા રોકો એવું બધું કર્યું હતું, ગાંધીનગર ફોન કર્યો હતો, આ લોકોએ 11 વાગે છેટ ખોલી અને ખેડૂતને હેરાન કરવા માટે બધાય ખેડૂતને બેસાડી રાખ્યા છે, અને અત્યારે હવે વિતરણ ચાલુ કર્યું છે। ખાતરની અછતને કારણે ડેપો બહાર તો ખેડૂતો ટળવળતા જોવા મળી રહ્યા છે, પરંતુ બીજી બાજુ તંત્રના સબ સલામતના દાવા થઈ રહ્યા છે। કૃષિ નિયામક કહી રહ્યા છે કે રાજ્યમાં 2,00,000 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે, અને તબક્કાવાર 15,000 મેટ્રિક ટન વધારાનો જથ્થો આવી રહ્યો છે। 8.61 લાખ મેટ્રિક ટનનો જથ્થો આપણે રાજ્યમાં ઉપલબ્ધ કરાવ્યો છે જુદા જુદા જિલ્લાઓમાં। એ સંદર્ભે વેચાણના પણ અમે આંકડા જોઈએ છે, તો 6.22 લાખ ટન મેટ્રિક ટન વેચાણ થયું છે આજ સુધીનું, અને આપણી પાસે 2.55 લાખ મેટ્રિક ટન અત્યારે ઉપલબ્ધ છે। માનનીય મંત્રીશ્રીએ લગભગ 15,000 મેટ્રિક ટન જેટલો જથ્થો ટૂંક સમયમાં જ આજથી ડિસ્પેચ શરૂ થઈ ગયો છે રેક દ્વારા, મુંદ્રા પોર્ટ પરથી આવશે, અને સૌરાષ્ટ્રના ખાસ જિલ્લાઓ છે એ જિલ્લાઓ માટે આ 15,000 મેટ્રિક ટનનો જથ્થો બીજો એક બે દિવસમાં પણ આવી જશે। હાલ તો તંત્રનું કહેવું છે કે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, બીજી બાજુ ખાતર કેન્દ્રોની બહારથી સંભળાતી રાવ કાનો પર પડી રહી છે, ત્યારે કોણ સાચું અને કોણ ખોટું તે કરતા વ્યવસ્થામાં ક્યાંક ખામી છે તે નક્કી થઈ ગયું, ત્યારે આ ખામીઓ શોધી વિતરણ વ્યવસ્થા વધુ સુદૃઢ બને અને ખેડૂતોને મુશ્કેલી ઓછી થાય તેના પર ભાર આપવો જોઈએ। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।